ગૌ માતાને રાષ્ટ્રીય માતા ઘોષિત કરવાના ઉદ્દેશ અને સમગ્ર ભારત દેશમાં ગૌ ગોષ્ઠી યોજાઈ રહી છે ત્યારે આ આંદોલન સુરત શહેરના પરત પાટિયા પુણા વિસ્તારમાં પહોંચી હતી આ કાર્યક્રમમાં સનાતન ધર્મના સર્વોચ્ચ વડા શંકરાચાર્યની ચારે પીઠોની સંમતિ અને આશીર્વાદથી સમગ્ર દેશમાં આંદોલન થઈ રહ્યું છે આ આંદોલનને વેગ આપવા માટે જ્યોતિષ પીઠાધીશ્વર જગદગુરુ શંકરાચાર્ય સ્વામી અવિમુક્ત દેશ્વર સ્વરાનંદજી સરસ્વતીજી મહારાજે આહવાન કર્યું છે તે અંતર્ગત સુરત શહેરમાં પણ પરમ પરમધર્મસભા ગુજરાતના ધર્માસદ શ્રી શૈલેષ ગિરિજીના આયોજન હેઠળ આ ગૌગોષ્ઠી યોજાઈ હતી

ભારતમાં ગૌવંશ હત્યા પ્રતિબંધ ધારો સંપૂર્ણ ભારતમાં લાગતો નથી એના માટે ઘણા વર્ષોથી પ્રયત્ન ચાલુ છે અને આજે પણ રોજની બ્યાસી હજાર ગાયો સરકારી કતલખાનામાં કપાય છે તો જો ગૌહત્યા અથવા ગૌવંશ હત્યા સંપૂર્ણ ભારતમાં લાગુ નહીં થાય તો ભવિષ્યમાં બહુ મોટી મુશ્કેલીઓનો સામનો કરવો પડશે અને ભારતીય સનાતની સમાજ એ ગાયને પોતાની માને છે ત્યારે જે દેશમાં સંપૂર્ણ બહુમત સનાતન ધર્મીઓનું છે તો આ દેશમાં ગાયને રાષ્ટ્રમાતાનો દરજ્જો મળવો જોઈએ જો ગાયને રાષ્ટ્રમાતા તરીકે ઘોષિત કરવામાં આવે તો અને તો જ ગૌવંશની રક્ષા સંભવ છે કેમ કે જેમ રાષ્ટ્રધ્વજ છે જેવી રીતે રાષ્ટ્રીય પ્રાણી છે રાષ્ટ્રીય પક્ષી છે રાષ્ટ્રગીત છે તો રાષ્ટ્રની કોઈ માતા પણ હોય તો આ દેશની માતા કોણ આપણે ત્યાં પુરાણોમાં વેદોમાં બધી જ જગ્યાએ જ્યારે જ્યારે પૃથ્વી ઉપર અણાચાર અને અત્યાચાર વધે છે ત્યારે પૃથ્વી ગાયનું સ્વરૂપ લઈને ભગવાનની પાસે જાય છે એટલે ભગવાનને કોઈ પૃથ્વી ઉપર લાવવાની તાકાત ધરાવતું હોય તો એ ગૌમાતા છે અને માટે આ વસુંધરા આ ભારત માતા એ જ ગૌમાતા છે ભારત માતાનું કોઈ સ્વરૂપ આપણે ત્યાં વેદોમાં કે પુરાણોમાં નથી માત્ર ને માત્ર ગૌમાતા એ જ ભારત માતા છે તો પછી ગૌમાતાને રાષ્ટ્રમાતા શુકામના ઘોષિત કરવામાં આવે એટલે ચારે ચાર શંકરાચાર્યોના નેતૃત્વમાં ભારતભરમાં ગૌ માતા રાષ્ટ્રમાતા પ્રતિષ્ઠા આંદોલન ચાલી રહ્યું છે એના અંતર્ગત આગળની છ ફેબ્રુઆરીના દિવસે પ્રયાગમાં એક ગૌ સંસદ મળવાની છે અને એના અનુસંધાને આજે સુરતમાં ગૌગોષ્ઠી છે તમે શું કહેશો તમારું નામ મારું નામ જ્યોતિર્નાથ છે હું સનાતન સમિતિનો રાષ્ટ્રીય અધ્યક્ષ છું અને ગૌ રક્ષા પ્રકોષ્ઠ જે શંકરાચાર્ય સાહેબ દ્વારા ચાલે છે તેનો હું ગુજરાત રાજ્યનો ઉપપ્રમુખ છું છ તારીખે જો આંદોલન પછી કે ગૌ એ જે તમે કરવા જઈ રહ્યા છો જો એ માંગ પૂરી નહીં થાય તો આવનારા દિવસમાં કયા પ્રયાસો કરવામાં આવશે કોઈ પણ વસ્તુ ગોષ્ઠીથી શરૂ થાય એટલે અમે આ જેવી રીતે અહીંયા ગોષ્ઠી છે તેવી રીતે અમારી પણ ગોષ્ઠી અલ્હાબાદમાં થશે એ ગોષ્ઠી પછી આગળના કાર્યકરની રૂપરેખા શંકરાચાર્યશ્રીની નિશ્રામાં અમે જુદી જુદી જગ્યાએ આવા રેલીઓ કરીશું રોડ પર આવીશું આજે તમે જુઓ કે વર્ષોની લડાઈ પછી જો રામ મંદિર બની શકતું હોય તો ગૌ માતા કેમ રાષ્ટ્રમાતા ન બને આ પણ એક મોટી વાત છે ને દરેક વસ્તુ કારણ કે આજે તમે જુઓ મથુરાનો પ્રશ્ન છે કાશીનો પ્રશ્ન છે બધા જ પ્રશ્ન છે જો વારાફરથી ઉકેલાતા હોય તો ગૌ માતાના પણ ઉકેલે તેવી અમારી સરકાર પાસે માંગ રહેશે